નમસ્તે મિત્રો, આ પહેલાના વિડીયોની અંદર આપણે બંધારણ એટલે શું અને બંધારણનું મહત્વ શું હતું તેના વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીશું ક્રિયા એટલે કે બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું હતું. તો દેશ આઝાદ થયો તે પહેલા દેશની આઝાદી સંદર્ભે 25 માર્ચ 1946 ના રોજ એક 3 સભ્યોની બનેલી કમિટી એટલે કે કેબિનેટ મિશન છે તેને આ જવાબદારી સોંપવામાં આવેલી અને કેબિનેટ મિશને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંધારણ સભાની રચના કરી હતી. આ બંધારણ સભાની રચના કરવા માટે તેમાં જુદા જુદા પ્રાંતોના જુદી જુદી કોમના જુદા જુદા ધર્મના જુદા જુદા જ્ઞાતિના જુદા જુદા ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ વિવિધ પ્રકારની રાજકીય વ્યક્તિઓના પ્રતિનિધિઓ અને સ્ત્રી પુરુષ એમ સર્વે સભ્યોનો સમાવેશ કરી અને આ બંધારણ સભાની એક કમિટી એટલે કે સભાની રચના કરવામાં આવી. આ બંધારણ સભાની અંદર કુલ 385 જેટલા સભ્યો નિમવામાં આવેલા અને આ બંધારણ સભાની અંદર ખૂબ જ મહત્વનું યોગદાન આપનારા એવા જુદા જુદા ક્ષેત્રોની અંદર સમાવેશ થયેલી નિમણૂક થયેલી અને સેવા આપતા એવા નિષ્ણાંત વ્યક્તિઓને પણ આ બંધારણ સભામાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ બંધારણ સભાની અંદર જો વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એમપી મોદી, એચ વી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, ગોપાલ સ્વામી આયંગર, આવી અસંખ્ય વ્યક્તિઓ છે એ નિષ્ણાંત વ્યક્તિઓને બંધારણ સભાની અંદર એ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવેલો. આ ઉપરાંત તેમાં સ્ત્રી સભ્યોનું પણ પ્રતિનિધિત્વ એ રાખવામાં આવેલું અને સ્ત્રી પ્રતિનિધિત્વ તરીકે જો વાત કરવામાં આવે તો પંડિત વિજયાલક્ષ્મી અને સરોજિની નાયડુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ અગ્રિમ વ્યક્તિઓ દ્વારા આપણા દેશનું બંધારણ છે એ બંધારણ ઘડાયેલું છે. આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિયુક્તિ કરવામાં આવેલી અને બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બંધારણ સભા છે તેમણે 9 ડિસેમ્બર 1946 રોજ આ બંધારણ ઘડતરની કામગીરી શરૂ કરી દીધી હતી અને બંધારણની ઘડતા એની રચના કરતા કુલ 166 વખત મિટિંગો યોજી એટલે કે એ બેઠકોની કામગીરી કરી અને આ કામગીરીની અંદર પૂર્ણ થતા એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેની અંદર આ અગ્રિમ સભ્યો છે તેમણે જુદા જુદા દેશના રાષ્ટ્રોના બંધારણનો અભ્યાસ કર્યો, એ બંધારણના કેવા પ્રકારના લક્ષણો છે તેના વિશેનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણા બંધારણની એ રચના કરવામાં આવેલી છે. જો કે બંધારણ ઘડાયું ત્યારે બંધારણની અંદર કુલ 395 જેટલા આર્ટિકલ્સ અનુચ્છેદ હતા અને 8 પરિશિષ્ટો હતા, પરંતુ તેની અંદર સુધારા થતાં થતાં તેની અંદર નવા પરિશિષ્ટો ઉમેરાતા અંતે
461 જેટલા અનુચ્છેદો અને એટલે કે આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો આજે જોવા મળે છે. આ બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાંથી પસાર થયું અને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. જો આ બંધારણ સભા છે તેની અંદર કેટલાક મહત્વના કહી શકાય એવા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ ઘડાયું એટલે તેને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, એટલે કે પ્રજાસત્તાક દિન તરીકે ઘોષિત કરવામાં આવેલો છે. આ બંધારણ સભાની રચના થઈ તેની સાથે સાથે બંધારણ સભાની અંદર રાષ્ટ્ર ચિહ્નમાં 4 સિંહોની મુખાકૃતિ એ આપણા રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવેલ છે અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે આ સૂત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. આમ આ બંધારણની અંદર અગત્યની કહી શકાય એવી બધી જ બાબતોને આવરી લેવામાં આવેલી છે, જેમ કે મૂળભૂત અધિકારો હોય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોય, ત્યાર પછી સરકારના વિવિધ અંગો હોય, કેટલીક વહીવટી સૂચના હોય, આપણું ન્યાયતંત્ર છે, આવી મહત્વની કહી શકાય એવી બધી જ બાબતોનો છણાવટ બંધારણ સભાની અંદર કરવામાં આવેલો છે. આ બંધારણ એ દુનિયાનું સૌથી મોટું, સૌથી વિસ્તૃત અને લેખિત સ્વરૂપનું બંધારણ ગણવામાં આવે છે.